હું કરી છે માં અને અમને અમારા બે મટર દીધો છે અને અમારા કુળન દેવી બારો ટાઈમ કે તમે બીજા તો અમને તયા હે કુળના દેવી મટર તો અમારા ખોડિયાર માં છે પણ અમારા ભારત ના સોપડા એમ કે નાગેશ્વરી માં રાઠોડ હો રાઠોડ છે એક મહિનાનો ટાઈમ આપું ભાઈ આ દવાખાના બંધ થઈ જાય સમજાય હે અને કોઈ વસ્તુ તમને સપને કહેવા આવે કે આ નાગેશ્વરી એવું કે ભાઈ હું આ એટલે મને પૂછજો હું જે રસ્તે ધૂણું આવે મેં સપને કીધું ધૂણું આવે એવું કીધું મેં તો ચમ તારો મારો બોલવાની રાહ જોઈને દબાઈ રાખ્યું હતું તો તમે માનો છો ત્યારે ચમ દવાખાના આવે હા તો ભાઈ હાથે કોને પૂછીને નાળિયેર ગોઠવી દીધું ભાઈ હા ભાઈ એને કીધું બિહાર જો એમ એવું કીધું હતું હાથે અત્યારે તમને કોઈ ગામમાં કદાચ કોકને એમ થાય કે ભાઈ એપેન્ડિક્સ થયું તો તમે થોડા ડોક્ટર છો કાતર મૂકીને આંતરડું કાપવા માંડો કોકને મારી નાખો નહીં તો સમરણ કરવું હોય એમાં ક્યાં કઈ મૂકવાની જરૂર છે ખોટી વાતો ના કરશો દોઢી કો સમરણ કરવું હોય એવો એ નાળીએ તેમ મૂક્યું એમાં કઈક બીજું બેહી ગયું તો એટલે અહીંયાથી પાસે ટેલી કરવા આવ્યા પણ એ થયું ને ભાઈ કાલ એમને વાગશે તેમ એમની હારે દવાખાને નહીં જાઓ ભૂલ કરી છે એ 100% ભાઈ પણ મેં કીધું એવું જોવો મહિનામાં કંઈ કહેવા આવે તો મારી પાસે પાસે આવજો ચા કોઈ એક નાગભાઈ માં મારા માયા ભાઈ અને એક કાર્ય 5 ફેણ વાળા આવે નકરો એક નહીં પ્રાર્થના કરો કે દર્શન થાય દર્શન થાય આ 1.5 થી 2 વર્ષથી મને એમ કઈ ભાષા નથી થતો બહુ વસ્તુ થતી કોઈ નાગભાઈ માં ની વાત આવે કોઈ જો તમારે કઈ લેવા દેવા નાગભાઈ મારે હારે કે કોઈ ચારણ આજુબાજુમાં રહેતા કે ભવિષ્યમાં કોઈ ચારણનો નેહડો હતો પણ હું તો તમારે ત્યાં આવ્યો નથી ને ભાઈ મારામાં અહીંયા જે ભગવતી પધારી એ મેં તમને કીધું મને એ વસ્તુ તમે કહો ને મને માતાજી દેખાય અપારે કેટલું દેખાય સવાર થાય ને તો યાદ જ ના દેખાય ટૂંકમાં મેં કીધું એ છે ને બસ એમ આપણે ભાઈ બીજી વાત છોડો ને ભાઈ મટાડવાનું મારે હો બુકિંગ ના થાય આપણે દર્શન કરી જવાના પ્રસાદ લઈ જવાની હવે જે વસ્તુ છે એ જ્યારે દેવ તમને રૂબરૂ કહેવા આવશે પછી હું આનો નિવાડો લઈશ હું બોલું એ માની નથી લેવાનું હું રહું છું ને બાજુમાં એક ખતર છે ત્યાં લગભગ સુરાપુરા બાબા ની ખાંબી છે એટલું મને પાકું યાદ નથી લગભગ એટલા માટે પેરાણામ ખ્યાલ આવે એટલે દરગાહ ને એવું કયું એવું પાછું આવું દાદા મારું ભાળેલું કદી ઝાંખું ના હોય હા બોલો હું સાંભળું છું ને ત્યાં અઠવાડિયામાં 2 થી 3 દિવસ એવા હોય કે હું દરવાજો ખોલું ને સવારે ઓફિસે જવા માટે 2 થી 3 આ જુવાના દાણા પડ્યા કરી દેવી અત્યારે આ પ્રશ્નનો હલ લાવી દેવી પછી રસ્તો કાઢશું હલો એક તો આજ મોડું થઈ ગયું હે આજથી એક મહિનો ના બને ભાઈ
એક મહિનો થાય અને એક મન એવી કોઈ વાડી બતાવી બે, વાડી કે ખેતર ટૂંકમાં, કે જ્યાં આમ કેમ ખજૂરી કે નાળિયેરી જેવા ઝાડ હોય. હું તમારા ઘરે આવ્યો નથી ભાઈ, નકર તમે એવું ના કહો કે અમારે બાવળ ઉગે નાળિયેરી ના હોય. આ જગ્યાએ આંટો મારીને આવું શું? જે તકલીફ છે એ ઊભી રાખું, મારો ધર્મ આવું ક્યાં છે? અને જો આમાં ફેર પડતો જાય એટલે એકવાર એમને આ લઈને આવજો. હો તે હાનો ધંધો કરો? હું કઈ બીજું નથી જાણતો ભાઈ, પણ તમે જોવો કોઈ ભુવા કે ભગતે કાં તો મેલોડી બહેર દીધી હોય. શું બોલો? એ સમજો કે કંઈક મેલડીનું બાકી છે, મારામાં મેલડી હાજર થઈ. બોલો. અને એ કર્યા પછી જ ઊંધું એ જોઈ લો, કારણ કે લોકો જેવું નથી મારી પાસે. અને એક જ પોઈન્ટ બોલવાનો, આમાં જો સમજવાવાળો હોય છે તો એ સમજી જશે કે આપણી આખી કેસેટ અહીં આવી જાય. મેં તમે કયા માતાજી પૂજો એવું જ કંઈ કીધું નથી, આવું કંઈ બન્યું છે? જોઈન્ટ થયું. હું તમને એવું નથી કેતો, પણ મારે તો હવે ભાઈ સાબરમતી ને ભોગાવો ને બધું ભેગું થાય, મારે કહેવું તો પડે. પણ એ કોઈ અહીંયા આગળ કોઈ ગઢવીની જગ્યા બોલે છે ભાઈ. પણ હું તો મેં જ જોયું, હું જાપાન બહારથી નીકળ્યો છું કદાચ રોડ આ છે એટલે અંદર કેવું છે હજુ મેં જિંદગીમાં જોયું નથી કે કોણ રહે મને ખબર. ગાડી હાલે આપડી રોટલા એવું નીકળે એમ થઈ ગયું. દાદા એક વાર અરજી કરી દીધું, દાદા એ કામે કરી દીધું અને હાડા ત્રણ દિન હતા ત્યાં. બીજું એક મારી માં કઈક રામાપીર નું બોલે છે ભાઈ, કઈ બાકી હે? બાકી એવું છે, મનથી એવું ઘણા ટાઈમથી હું કહું છું મારે પાઠ કરાવો છે, રામાયણ પાઠ કરાવો. હું પૂછી જ નથી કહેતો કોઈ દાડો, પણ એ સંકલ્પ ઉભો જ નથી થતો બાપુ, કારણ કે આ ભીડ એની છે. જો આટલું બધું માણા ચારે આવતું હોય કે સત્ય જ આમ સકલ જોઉં જે આવવા માંડે એ સત્ય, પછી પૂછ લો તમે આનું આમ કર્યું હતું ને આનું આમ કર્યું હતું ને એ મારી પાસે ને જે હોય એ આવવા માંડે મારી પાસે. મને જ કઈ કીધું નથી ને તમે કહો. પછી એક કોઈ કુંવારી દીકરી મારા માજર થાય ભાઈ, કુંવારી એ તમારી બે પેઢીમાં લાગે ભાઈ,
આ દાદા છે તો દાદાના પપ્પા ને એમના પપ્પા, દાદા છે એટલે તમારી અત્યારે સ્ટાર્ટ ના થાય, દાદા ના હોય તો તમારી બે પેઢી, દાદા હજુ છે એટલે એમની બે પેઢી, 1000% છે. પછી ક્યાંય શક્તિ માં ખરા તમાર કઈક? આ મારા મા બાપ જોજો, બીમારી રે બાપુ ઘરમાં. દોઢ મહિનાનો ભાઈ ટાઈમ આપું છું, દોઢ મહિનો આટલું દાદાનો પ્રાર્થના કરો અને આમાંથી કઈ કામ હાલવા માંડે. બીજું કે આ જે હું વસ્તુ બોલ્યો આ ત્રણમાંથી ગમે એ સપનામાં આવે એટલે મારી પાસે પાછા આવો. બુકિંગ ના હોય તો આપણે દર્શન કરી જવાના, એટલે દાદાને તો ખ્યાલ જ હોય.